हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું GNLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલ છે। ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। तो मित्रों, GNLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીશું પગાર ધોરણ વિશે કે ઉમેદવારને અહીં પગાર કેટલો આપવામાં આવશે। તો જે પ્રથમ પોસ્ટ છે તે લાઇબ્રેરી આસિસ્ટન્ટની છે, જેમાં ઉમેદવારને દર મહિને રૂપિયા 25,000 પગાર આપવામાં આવશે। બીજી જે પોસ્ટ છે તે જુનિયર ક્લાર્કની છે કે જેમાં દર મહિને ઉમેદવારને રૂપિયા 20,000 પગાર આપવામાં આવશે। ત્રીજી જે પોસ્ટ છે તે સિનિયર ક્લાર્કની છે કે જેમાં ઉમેદવારને રૂપિયા 25,000 પગાર આપવામાં આવશે। જે ચોથી પોસ્ટ છે તે કેમ્પસ ફેસિલિટી સુપરવાઇઝરની છે કે જેમાં ઉમેદવારને 25,000 પગાર આપવામાં આવશે। જે પાંચમી પોસ્ટ છે તે હેડ નર્સની છે કે જેમાં ઉમેદવારને દર મહિને રૂપિયા 35,000 પગાર આપવામાં આવશે। તો આવી રીતે GNLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પાંચ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આગળ મિત્રો, આપણે વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે અને એક્સપિરિયન્સ વિશે, એટલે કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ અને વિદ્યાર્થી પાસે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો તેમાં જે પહેલી પોસ્ટ છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ, તેની આપણે વાત કરીશું। તો તેમાં વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો ડોક્યુમેન્ટેશન સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અથવા તો તેને રિલેટેડ પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અને તેમાં તેને 55% માર્ક સાથે તે ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો અહીં લાઇબ્રેરીને રિલેટેડ વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। સાથે સાથે મિત્રો, જે ઇન્ટર પ્રોફેશનલ અને જે બિલ્ડિંગ ટીમનો અનુભવ હોવો જોઈએ લાઇબ્રેરીનો, તે સિવાય મિત્રો ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ। તે સિવાય જે લાઇબ્રેરીને અંતર્ગત રિલેટેડ જે સોફ્ટવેર છે તે સોફ્ટવેર હેન્ડલિંગનો અનુભવ હોવો જોઈએ। આગળ વાત કરીશું જુનિયર ક્લાર્કની પોસ્ટ વિશે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોઈ પણ બેચરલ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ, સાથે સાથે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, ઇંગ્લિશ લેંગ્વેજના જાણકાર હોવા જોઈએ અને જુનિયર ક્લાર્ક તરીકેનો વિદ્યાર્થી પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આગળ વાત કરીશું સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ પણ બેચરલ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ, વિદ્યાર્થી પાસે કોમ્પ્યુટર સિસ્ટમનું નોલેજ હોવું જોઈએ, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, ઇંગ્લિશ લેંગ્વેજના જાણકાર હોવા જોઈએ, તે સિવાય સિનિયર ક્લાર્ક તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આગળ મિત્રો વાત કરીશું જે કેમ્પસ ફેસિલિટી સુપરવાઇઝરની પોસ્ટ છે, તો તેમાં વિદ્યાર્થી મિત્રોનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમામાં કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અને જે કન્સ્ટ્રક્શન એન્ડ સિવિલ કામમાં સુપરવાઇઝરનો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તેમાંથી જે 2 વર્ષનો અનુભવ છે તે યુનિવર્સિટીને લગતો હોવો જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે જે ઓટોકેડ છે, તે સિવાય એક્સેલ છે, તે સિવાય MS ઓફિસ છે, તેનું ગુડ નોલેજ હોવું જોઈએ। આગળ વાત કરીશું હેડ નર્સની પોસ્ટ માટે વિદ્યાર્થી મિત્રોનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર અથવા તો બેચરલ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અથવા તો ડિપ્લોમામાં નર્સિંગ કોર્સ કરેલ હોવો જોઈએ। હવે મિત્રો, આ જે નર્સિંગની ડિગ્રી છે તેની સાથે સાથે વિદ્યાર્થી પાસે હોસ્પિટલને રિલેટેડ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 5 વર્ષનો જે અનુભવ છે તે યુનિવર્સિટીને લગતો હોવો જોઈએ, સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજના જાણકાર હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। આગળ મિત્રો આપણે વાત કરીશું અરજી ફોર્મ વિશે, તો અહીં તમારે ઓનલાઈન અરજી ફોર્મ નથી ભરવાનું, અરજી ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ ભરી તેમની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી
અને તમારે સ્પીડ પોસ્ટના માધ્યમથી અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટના માધ્યમથી અથવા તો કોઈ પણ કુરિયરના માધ્યમથી અથવા તો તમે જાતે જે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની ઓફિસ છે તે ઓફિસે તમે જમા કરાવી શકશો। અરજી ફોર્મ તમારે 15 ડિસેમ્બર 2021 5 વાગ્યા સુધીમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની ઓફિસ ખાતે પહોંચી જાય તેવી રીતે તમારે મોકલી દેવાનું રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તો અહીં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનું એડ્રેસ આપેલ છે તે એડ્રેસ ઉપર તમારે અરજી મોકલી દેવાની રહેશે। સિલેક્શનની પ્રોસેસ કેવી રીતે રહેશે તો અહીં મિત્રો તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। હવે પર્સનલ ઇન્ટરવ્યૂ કઈ તારીખે લેવામાં આવશે તો 17 ડિસેમ્બર 2021 અને શુક્રવારના રોજ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। તે સિવાય 18 ડિસેમ્બર 2021 શનિવારના રોજ જે લાઇબ્રેરી આસિસ્ટન્ટ કેમ્પસ ફેસિલિટી સુપરવાઇઝર અને હેડ નર્સની પોસ્ટ છે તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ લેવામાં આવશે તો અહીં મિત્રો એડ્રેસ લખેલ છે તે એડ્રેસ ઉપર તમારે પહોંચી જવાનું રહેશે ઇન્ટરવ્યૂ દેવા માટે। અને 9 વાગ્યે તમારે ત્યાં રિપોર્ટિંગ ટાઈમિંગ રહેશે, 9 વાગ્યા સુધીમાં તમારે ત્યાં રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા અલગ અલગ 5 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે કે જેમાં લાઇબ્રેરી આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમ્પસ ફેસિલિટી સુપરવાઇઝર અને હેડ નર્સની પોસ્ટ છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિન્દ।